સુરતમાં પહેલા પરીક્ષા પછી લગ્ન. નબદા યુનિવર્સિટીમાં ફાઇનલ આર્ટ્સની વિદ્યાર્થીની લગ્નના દિવસે જ પીઠીના કોસ્ટ્યુમ સાથે પરીક્ષા આપવા પહોંચી. સુરતમાં પહેલા પરીક્ષા પછી લગ્ન. નર્મદ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીની લગ્નના દિવસે જ પીઠીના કોસ્ટ્યુમ સાથે પરીક્ષા આપવા પહોંચી. અભ્યાસ માટેની ધગસ હોય તો વિદ્યાર્થીને કોઈપણ અડચણ નડતી નથી. આગળ ભણીને કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ના આવે, અભ્યાસ માટે ક્યારે પણ પાછા પાની કરતા નથી. ત્યારે હાલ લગ્નસરાની સિઝનમાં પોતાના લગ્નની પીઠી સાથે વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે નર્મદ યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. સુરતમાં રહેતી તમન્ના રામુભાઈ ચૌધરી ફાઇન આર્ટ્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જેના આજે લગ્ન હોવા છતાં તે પરીક્ષા આપવા યુનિવર્સિટી આવી હતી. આજે સાંજે તમન્નાના લગ્ન પણ હોવાથી તે પીઠી સહિતની વિધિ પૂર્ણ કરીને પરીક્ષા આપવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પહોંચી હતી. આ અંગે તમન્નાએ જણાવ્યું કે હું ફાઇન આર્ટ્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. આજે મારી પરીક્ષા હતી અને સાંજે મારા લગ્ન પણ છે. હું ખૂબ ખુશ છું કે મેં પરીક્ષા પણ આપી છે અને સાંજે મારા લગ્ન પણ છે. મારા માતા પિતા અને મારા સાસરીવાળા બંને મને સપોર્ટ કરે છે. આવતીકાલે પણ મારી પરીક્ષા છે અને આવતીકાલે પણ હું પરીક્ષા આપવા આવીશ. મારા સાસરીવાળાએ કહ્યું કે તું શાંતિથી સારી રીતે પરીક્ષા આપજે, બીજા બધા રીતિરિવાજો અમે જોઈ લઈશું. મને મારા પરિવાર પર ગર્વ છે કે તેઓ મને આવી રીતે સપોર્ટ કરે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તમે એવું ના કહો કે મારાથી આ નહીં થાય. તમારામાં આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય હોય તો બધું જ શક્ય છે. આજે મારી પરીક્ષા પણ ખૂબ સારી ગઈ છે. વધુમાં પરીક્ષાર્થીએ જણાવ્યું કે મને ખબર ન હતી કે આવી રીતે પરીક્ષા આવશે અને લગ્ન તો 6 મહિના પહેલા લેવાઈ ગયા હતા અને 1 મહિના પહેલા પરીક્ષાની તારીખ આવી હતી. આવા સમયે મારા પરિવાર અને સાસરીવાળાએ મને પરીક્ષાની તૈયારી માટે ખૂબ સપોર્ટ કર્યો હતો. મેં બધા ફંક્શન પણ અટેન્ડ કર્યા છે અને રાત્રે 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી પરીક્ષાની તૈયારીઓ પણ કરતી હતી. મારું નામ ચૌધરી તમન્ના રામુભાઈ છે. હું ફાઇન આર્ટ્સમાં સ્ટડી કરું છું. VNSG કોલેજ છે મારી. પ્રેપ ફર્સ્ટ યરમાં છું અને આજે મારી એક્ઝામ હતી, ફર્સ્ટ એક્ઝામ હતી અને સાંજે મારા લગ્ન છે. અને હું બહુ ખુશ છું કે હું એક્ઝામ પણ આપું છું અને મારા લગ્ન પણ અટેન્ડ કરું છું. એક ફ્યુચર છે અને એક લાઈફ છે. મારા ફેમિલી, મમ્મી પપ્પા અને મારી સાસરી પક્ષવાળા બંને મને સપોર્ટ કરે છે કે હું એક્ઝામ આપું, આગળ વધું. તું ટેન્શન નહીં લે, અમે લગ્નનું જોઈ લઈશું. અને મારી કાલે પણ એક્ઝામ છે. હું સાસરીમાંથી આવીશ. એ લોકોએ કીધું છે મને કે તું શાંતિથી સારી રીતે તારી એક્ઝામ આપજે, બીજું બધું અમે રીતિરિવાજ અમે જોઈ લઈશું. અને મને બહુ ગર્વ છે મારા ફેમિલી પર કે મને આવી રીતે સપોર્ટ કરે છે. અને દીકરીઓ માટે ખાસ કે તમારી કોઈ પણ સિચ્યુએશન હોય, તમે એવું ના કહો કે મારાથી આ નહીં થશે. તમારામાં જો આત્મવિશ્વાસ હોય અને દ્રઢ નિશ્ચય હોય તો બધું પોસિબલ છે. મારી જેમ હું પણ આજે એક્ઝામ આપવા આવી છું અને મારી બહુ સરસ રીતે એક્ઝામ થઈ છે. તો તમે પણ કોશિશ કરો કે તમારાથી આવી રીતે બધું થાય.